ભાવનગરમાં સફાઈ અભિયાન દરમિયાન સંસ્કારી નગરીને શર્મસાર કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા. જી હા, સફાઈ દરમિયાન કચરો મળી આવતો સ્વાભાવિક ઘટના છે, પરંતુ દારૂની ખાલી બોટલો અને એ પણ ખૂબ મોટી સંખ્યામાં મળી આવી એ નગરજનો માટે શરમમાં મૂકનારી ઘટના છે. સમગ્ર દેશમાં શહેરની મધ્યમાં કોઈ નેચરલ પાર્ક હોય તો તે ભાવનગરમાં આવેલો વિક્ટોરિયા પાર્ક છે, જે 4 ચોરસ કિલોમીટરમાં પથરાયેલો છે. ત્યારે સ્વચ્છ ભારતની વર્તમાન ઝુંબેશ વચ્ચે આ પાર્કને સફાઈ કરવાનું અભિયાન તક્ષશિલા એજ્યુકેશન દ્વારા ઉપાડવામાં આવ્યું હતું. સફાઈ અભિયાનમાં 200થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. પાર્કની સફાઈ દરમિયાન 1000 કિલો પ્લાસ્ટિક કચરો ઉપાડવામાં આવ્યો હતો. સાથે સાથે આ પાર્કમાંથી 700થી વધુ શરાબની ખાલી બોટલો મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. શરાબની ખાલી બોટલો જોઈ સફાઈ કરવા આવેલા વિદ્યાર્થીઓ તેમજ વોક માટે આવેલા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. સુરક્ષા માટે એટલીસ્ટ અમારી એવી તક્ષશિલા ચેરિટેબલ ટ્રસ્ટ અને વિદ્યાર્થીઓ વતી અને સંસ્થા વતી અને સમગ્ર ભાવનગર વતી એવી એક માંગ છે કે એટલીસ્ટ ભાવનગરમાં આવે, જ્યારે નેત્ર સમગ્ર ભાવનગરનું રક્ષણ કરી રહ્યું છે, તો વિક્ટોરિયા પાર્ક એ ભાવનગરનું અભિન્ન અંગ છે. એક એવી વસ્તુ છે કે જેને આપણે સાચવીને રાખવાની છે જીવનભર અને આગામી અનેક વર્ષો સુધી. ત્યારે વિક્ટોરિયા પાર્કની દિવાલો છે ત્યાં કમસે કમ જુદા જુદા અંતરે કેમેરાઓ લગાડવામાં આવે અને એ માટેની નાઇટ શિફ્ટમાં ડ્યુટી પણ ગોઠવવામાં આવે અને કેમેરાનું છે એના નિયમોના બોર્ડ આ દિવાલો ઉપર લગાડવામાં આવે કે આ એરિયા સીસીટીવી કેમેરાથી સુરક્ષિત છે. તો આ દિશામાં કંઈક ચોક્કસ સુધારો